ડુપ્લિકેટ એટીએમ કાર્ડથી લાખો રૂપિયાની ઉપાડ કરતી આંતરરાજ્ય ગેંગને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમે ઝડપી પાડી હતી. ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યોમાં એટીએમ કાર્ડ કોલિંગ કરી લાખો રૂપિયા ઉપાડ્યા હતા. ભરૂચ જિલ્લામાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના મહેનતના રૂપિયા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર ઉપડી જતા હોવાની રજૂઆતો જાહેર જનતા દ્વારા ઉપરી અધિકારીઓને કરવામાં આવી રહી હતી. જે રજૂઆતો અન્વયે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેર જનતાના મહેનતના રૂપિયા બેંકમાંથી બારોબાર ઉપડી જતા લોકોને થતું નાણાકીય નુકસાન રોકવા આ પ્રકારના ગુનાઓ આચરતા વ્યક્તિઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરી હતી. જે અંતર્ગત જેએન ઝાલાએ પોલીસ ઇન્સ્પેક્ટર એએસ ચૌહાણ સાથે સાયબર શાખાના પોલીસ માણસોની ટીમ તૈયાર કરી સાયબર ક્રાઇમના ગુનાઓ કરતા વ્યક્તિઓને ઝડપી પાડવા માર્ગદર્શન પૂરું પાડીને ટીમને કામે લગાડી હતી. સાયબર ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં જાહેર જનતાના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડી ગયા હોય તેવા બનાવોની માહિતી એકત્રિત કરી બેંકોના સંપર્ક કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા રૂપિયાનો બારોબાર ઉપાડ કરી લેતા વ્યક્તિઓ સુધી પહોંચવાના સતત મહેનતપૂર્ણ પ્રયત્નો હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસ દ્વારા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા લોકોના રૂપિયાનો બારોબાર ઉપાડ કરી લેતા શકદાર વ્યક્તિઓને મોબાઈલ નંબરોની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ માહિતી અન્વયે ટીમ દ્વારા કુલ 4 શકદારોને વલસાડ ખાતેથી સફારી ગાડી સાથે મેળવી એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસે તેઓના કબજામાંથી એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, બોબ કોટક, ડીસીબી, કેન્ડિકેટ, યુસીઓ બેંક, યુનિયન બેંક, અલ્હાબાદ બેંક અને સ્ટાર્ડર્ડ ચાર્ટર બેંકના ડુપ્લિકેટ એટીએમ કાર્ડ્સ, ક્લોનિંગ ડિવાઇસ, લેપટોપ, મોબાઈલો જ મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભરૂચના સિટી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે હાઈવે ઉપર જે એટીએમ મશીનો આવેલા છે ત્યાંથી લોકોના એટીએમ કાર્ડનું ડુપ્લિકેશન કરી અને લોકોના એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપડવાની ઘટનાઓ બનવાની ફરિયાદો ઉઠવા પામે. તે સંદર્ભે અમે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીઓ, એસડીપીઓશ્રીઓ અને અમારી એલસીબી અને સાયબર સેલના અધિકારીઓને એક્ટિવ કરેલા. જે દરમિયાન અમારા સાયબર સેલના અધિકારીઓને એક માહિતી મળેલ કે આ પ્રકારના ગુનાઓ આચરતી એક ગેંગ ભરૂચમાં અવારનવાર આવીને આ ગુનાઓ આચરે છે. એમની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળતા એ લોકોને વલસાડ મુકામેથી એક હોટલમાંથી 4 આરોપીઓ જે તમામ યુપી પ્રતાપગઢના છે એક સફારી ગાડી સાથે પકડેલ છે. એમની પાસેથી વિવિધ પ્રકારની ખાનગી, સરકારી, અસરકારી બેંકોના ખૂબ મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ, ક્લોનર, લેપટોપ, રોકડ રકમ વગેરે મળી આવેલ છે. આ લોકોની એમો એવી છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ વગેરે ન હોય ત્યાં લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવા જાય તો ત્યાં એમના જે ગ્રાહક પૈસા ઉપાડવા જાય છે એમનું એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરી અને પછી એના મદદથી એ લોકો એટીએમમાંથી પૈસા વિથડ્રો કરતા હોય છે. અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લાના 2 ગુનાઓ એમાંથી ડિટેક્ટ થયા છે. આ સિવાય એ લોકોએ અલગ અલગ જગ્યાઓએ આખા રાજ્યમાં ફરેલા છે એમના લોકેશનો મુજબ અને ભરૂચ, અંકલેશ્વર, પાલેજ, વલસાડ, નવસારી, વડોદરા, મહેસાણા, પાટણ, પાલનપુર, સાબરકાંઠા, કચ્છ, અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે અસંખ્ય જગ્યાઓએ આ પ્રકારની એમોથી એમણે એટીએમ ક્લોનિંગ કરી અને પૈસાઓ ઉપાડેલા છે. જે અનુસંધાને તેઓની ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયુક્તિનું પૂર્વકનું ક્રોસ ઇન્ટ્રોગેશન એલસીબી ખાતે કરતા શકદારોએ માહિતી આપતા જણાવેલ કે તેઓએ છેલ્લા કેટલાક સમયથી એટીએમ ભરૂચ, અંકલેશ્વર, પાલેજ ખાતે 10 લોકોના તથા વલસાડમાં 4, નવસારીમાં 4, વડોદરામાં 4, મહેસાણામાં 3, પાટણમાં 3 મળી કુલ 28 લોકોના એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી અલગ અલગ બેંકોના ડુપ્લિકેટ એટીએમ કાર્ડ દ્વારા આશરે 3,50,000નો ઉપાડ કરેલ છે. અને આ સિવાય તેઓએ પાલનપુર, સાબરકાંઠા, કચ્છ, ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ, પ્રતાપગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ ખાતે પણ લોકોના એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ગુનાઓ આચરેલ હોવાની અને કાર્ડ ક્લોનિંગના રૂપિયામાંથી તારીખ 25/12/2018
19 રોજ મુંબઈથી સફારી ગાડી નંબર MH04ED7490 ખરીદ કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસની હાલ સુધીની પૂછપરછ દરમિયાન ભરૂચ જિલ્લાના બે ગુનાઓ ડિટેક્ટ થયેલા છે. પોલીસે તેમના કબજામાંથી એટીએમ કાર્ડ ક્લોનિંગનો મુદ્દામાલ અને સફારી ગાડી સાથે તારીખ 31/12/2019 રોજ અટક કરી ઝડપાયેલ શકમંદ આરોપી અંકુરસિંહ સુભાનસિંહ ઓમકારસિંહ ઉંમર વર્ષ 23 અભ્યાસ BSc ચાલુ અભ્યાસ રહેવાસી ગામ સહેજનપુર તાલુકો સદર પબ્લિક કરનનગંજ જિલ્લો પ્રતાપગઢ UP થાના મંધાતા ફતેહ બહાદુરસિંહ બિરેન બહાદુરસિંહ ઉંમર વર્ષ 30 અભ્યાસ BA રહેવાસી ગામ સહેજનપુર પોસ્ટ બલિકનગંજ થાના મંધાતા જિલ્લો પ્રતાપગઢ UP ધર્મેન્દ્રકુમાર દેવેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 24 રહેવાસી ગામ સહેજનપુર તાલુકો સદર પોસ્ટ બલકિંગગંજ થાના મંધાતા જિલ્લો પ્રતાપગઢ UP અભય પ્રતાપસિંહ અમર બહાદુરસિંહ ઉંમર વર્ષ 31 અભ્યાસ 10 રહેવાસી ગામ સહેજનપુર તાલુકો સદર પોસ્ટ બલિકરણગંજ થાના મંધાતા જિલ્લો પ્રતાપગઢ UPની અટકાયત સાથે તેમના કબજામાંથી કુલ રૂપિયા 4,11,280નો મુદ્દામાલ કબજે લઈ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.